विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित अंदर आपणे स्वाध्याय 9.3 सुधी जोयुं हतुं। हवे आपणे जोईए द्विपदीनो द्विपदी साथे गुणाकार अने त्रिपदीनो द्विपदीनो त्रिपदी साथेनो गुणाकार। एनामां अहींया केटलाक उदाहरणो तमने आप्या छे जे आपणे समजीए। तो अहींया पे उदाहरण आठ आपणी पासे छे। गुणाकार करो एक्स ओछा चार अने बे एक्स वत्ता त्रण। आ द्विपदीनो द्विपदी, अहीं बे पद छे अने अहीं पण बे पद छे। तो द्विपदीना द्विपदी साथेना गुणाकारमां प्रथम पद आखा काउंट साथे गुणाय, एटले के एक्स गुणिया बे एक्स वत्ता त्रण अने ओछा चार। मित्रों, अहीं चिह्न साथे पद लेवानुं, ओछा चार ए पण आखा काउंट साथे, बीजा आखा काउंट साथे गुणाय, एटले के ओछा चार गुणिया बे एक्स वत्ता त्रण। हवे एक्स बे एक्स साथे पण गुणाशे अने एक्स त्रण साथे पण गुणाशे। એવી જ રીતે ઓછા ચાર બે એક્સ જોડે ગુણાશે અને ઓછા ચાર ત્રણ જોડે પણ ગુણાશે, એટલે કે એક્સ ગુણ્યા બે એક્સ અને એક્સ ગુણ્યા ત્રણ, વચ્ચે વત્તાનું નિશાન છે એટલે વત્તા, ઓછા વત્તા ઓછા ચાર ગુણ્યા બે એક્સ, ઓછા વત્તા ઓછા ચાર ગુણ્યા ત્રણ, એક્સ ગુણ્યા બે એક્સ, બે એક્સનો વર્ગ, અહીંયા એક્સની એક ઘાત, અહીંયા એક્સની એક ઘાત, ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય એટલે કે એક્સની બે ઘાત, ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ, ઓછા ચાર દુ આઠ એક્સ, ઓછા ચાર તરી બાર, આ રીતેનો ઉકેલ મેળવી શકાય, બરાબર છે। એવી જ રીતે જોઈએ ત્રિપદીનો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર। તો મિત્રો, દ્વિપદીના ત્રિપદી સાથે ગુણાકાર પણ એ જ રીતે, પ્રથમ પદ આખો કાઉન્ટ્સ એટલે કે એ ગુણ્યા એનો વર્ગ વત્તા ત્રણે વત્તા પાંચ વત્તા સાત ગુણ્યા એનો વર્ગ વત્તા ત્રણે વત્તા પાંચ, એ ગુણ્યા એનો વર્ગ એનો ઘન, ત્રણે ગુણ્યા એ, એ ગુણ્યા ત્રણે, ત્રણ એનો વર્ગ કારણ કે ઘાતોનો સરવાળો થાય, એની એક ઘાત, એની એક ઘાત, એની બે ઘાત, પાંચ ગુણ્યા એ, પાંચ એ, સાત ગુણ્યા એનો વર્ગ સાત એનો વર્ગ, સાત તરી એકવીસ એ, સાત પંચા પાંત્રીસ। એવી જ રીતે આ એનો ઉકેલ થયો। હવે જે સામાન્ય નીકળતું હોય તો આપણે કાઢી શકીએ, બરાબર છે। તો આ જ રીતે આપણે દાખલા ગણવાના છે। હવે સ્વાધ્યાયના દાખલાઓ દ્વારા આપણે ગુણાકાર કરીને સમજીએ। સ્વાધ્યાય 9.4 એનામાં પહેલો દાખલો, બે એક્સ વત્તા પાંચનો ગુણાકાર ચાર એક્સ ઓછા ત્રણ જોડે। પ્રથમ પદ બે એક્સ, દ્વિતીય પદ ચાર એક્સ ઓછા ત્રણ, બીજું પદ વત્તા પાંચ, એટલે કે અહીંયા વત્તા પાંચ કાઉન્ટ્સમાં ચાર એક્સ ઓછા ત્રણ, બે ચોક આઠ એક્સ ગુણ્યા એક્સ, એક્સનો વર્ગ વત્તા ઓછા ઓછા બે તરી છ એક્સ, વત્તા 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 પાંચ ચોક વીસ એક્સ, વત્તા ઓછા ઓછા પાંચ તરી પંદર। હવે મિત્રો, અહીંયા આઠ એક્સનો વર્ગ સજાતીય પદોમાં સરવાળા બાદબાકી થાય, એટલે કે વીસ એક્સમાંથી છ એક્સ જાય તો વત્તા ચૌદ એક્સ ઓછા પંદર, આ આપણો ઉકેલ। આ રીતે આપણે દાખલા ગણી શકીએ। હવે ત્યાર પછીનું છે 2.5L ઓછા 0.5M અને 2.5L વત્તા 0.5M, 2.5L ઓછા 0.5M, 2.5L વત્તા 0.5M। મિત્રો, અહીંયા એકવાર ઓછા અને એકવાર વત્તા, બાકી ચિહ્ન સંખ્યા કેવી છે સરખી, તો આપણે આગળ જે શીખી ગયા એ ઓછા બી અને એ વત્તા બી, તો શું થાય, એનો વર્ગ ઓછા બીનો વર્ગ, એનો વર્ગ એટલે કે 2.5L નો વર્ગ ઓછા 0.5M નો વર્ગ, 25, 25નો વર્ગ 625, તો શું થાય 6.25L નો વર્ગ ઓછા 5, 5નો વર્ગ 25, એટલે 0.25M નો વર્ગ। મિત્રો, 0.25 કેમ, કારણ કે 0.5 છે, 0.5 ગુણ્યા 0.5 પાછું પાછું 25 અને બે દશાંશ સ્થળ એટલે કે એક અને બે સંખ્યા પછી દશાંશ ચિહ્ન, એટલે 0.25M નો વર્ગ। અહીં પણ એવું જ છે, 25, 25, 625
અહીં દશાંશ એક દશાંશ ચિહ્ન પછી એક અંક છે અને બે પોઈન્ટ પાંચ ફરી ગુણીએ તો એના પછી પણ એક છે એટલે બે અંક થયા એટલે બે અંક પછી દશાંશ ચિહ્ન એટલે છ પોઈન્ટ પચીસ એલનો વર્ગ આ રીતે થાય બરાબર છે મિત્રો હવે આગળ જોઈએ ત્રણના છેદમાં ચાર એનો વર્ગ ત્રણના છેદમાં ચાર એનો વર્ગ વત્તા ત્રણ બીનો વર્ગ અહીંયા ચાર એ આખા કાઉન્ટ સાથે ગુણાયેલા છે તો આપણે અહીંયા ગુણીને જ લખી દઈએ ચાર એનો વર્ગ ઓછા ચાર દૂ આઠના છેદમાં ત્રણ બીનો વર્ગ હવે ફરી ત્રણ ચતુર્થાંશ એનો વર્ગ આખો કાઉન્ટ ચાર એનો વર્ગ ઓછા આઠના છેદમાં ત્રણ બીનો વર્ગ વત્તા ત્રણ બીનો વર્ગ કાઉન્ટમાં ચાર એનો વર્ગ ઓછા આઠના છેદમાં ત્રણ બીનો વર્ગ ત્રણ ચોક બાર બારના છેદમાં ચાર એનો વર્ગ ઓછા ત્રણ અઠા કારણ કે વત્તા ઓછા ઓછા આઠ તરી ચોવીસ અને ચાર તરી બાર બીનો વર્ગ વત્તા ચાર તરી બાર બીનો વર્ગ મિત્રો અહીં બીનો વર્ગ અને એનો વર્ગ પણ છે તો એનો વર્ગ બીનો વર્ગ અહીં એનો વર્ગ અહીં એનો વર્ગ તો એની ચાર ઘાત આ રહી ગયું હતું ખાસ ધ્યાન રાખજો આવું રહી ન જાય અહીં બીનો વર્ગ અહીં એનો વર્ગ એટલે કે અહીં એનો વર્ગ વત્તા ઓછા ઓછા આઠ તરી ચોવીસ છેદમાં ત્રણ એમના એમ બીનો વર્ગ બીનો વર્ગ તો બીની ચાર ઘાત મિત્રો હવે ચાર એકા ચાર ચાર તરી બાર એટલે કે ત્રણ એની ચાર ઘાત બાર એકા બાર બાર દુ ચોવીસ એટલે બે એનો વર્ગ બીનો વર્ગ વત્તા બાર બીનો વર્ગ એનો વર્ગ ત્રણ અઠા ચોવીસ આઠ તરી ચોવીસ એટલે કે ઓછા આઠ બીની ચાર ઘાત હવે અહીંયા મિત્રો સરવાળા બાદબાકી થાય એમ છે અહીં બીનો વર્ગ એનો વર્ગ કે એનો વર્ગ બીનો વર્ગ ગુણાકારમાં ક્રમ જરૂરી નથી એટલે કે ત્રણ એની ચાર ઘાત વત્તા બારમાંથી બે જાય તો વત્તા દસ એનો વર્ગ બીનો વર્ગ ઓછા આઠ બીની ચાર ઘાત આ થયો આપણો ઉકેલ આ રીતે આપણે દાખલો કરી શકીએ ત્યાર પછીનો દાખલો જોઈએ ત્યાર પછીનો દાખલો આપણી પાસે છે ગુણાકાર કરો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર સહેલો છે પાંચ કાઉન્ટમાં ત્રણ વત્તા એક્સ ઓછા બે એક્સ કાઉન્ટમાં ત્રણ વત્તા એક્સ પાંચ તરી પંદર પાંચ વત્તા એક્સ અરે પાંચ ગુણ્યા એક્સ પાંચ એક્સ ઓછા બે તરી ઓછા છ એક્સ ઓછા વત્તા ઓછા બે એક્સ ગુણ્યા એક્સ બે એક્સનો વર્ગ ઓછા છમાંથી વત્તા પાંચ જાય તો ઓછા એક બચે એટલે કે પંદર ઓછા એક્સ ઓછા બે એક્સનો વર્ગ આ તેનો ઉકેલ થયો એવી જ રીતે એનો વર્ગ કાઉન્સમાં એ વત્તા બીનો વર્ગ અને વત્તા બી કાઉન્સમાં એ વત્તા બીનો વર્ગ તો એનો વર્ગ ગુણ્યા એની ત્રણ ઘાત કારણ કે એ કશું નથી એટલે એક ઘાત ગણાય અને ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય તો બે વત્તા એક ત્રણ હવે વત્તા એનો વર્ગ ગુણ્યા બીનો વર્ગ તો એ વર્ગ બી વર્ગ વત્તા બી ગુણ્યા એ ગુણ્યા બી તો એ બી વત્તા 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 બીનો વર્ગ ગુણ્યા બી એટલે કે બીની ત્રણ ઘાત કારણ કે એ કશું નથી એટલે એક ઘાત ગણાય બરાબર છે તો આ રીતે તેનો ઉકેલ આપણે લખી શકીએ આ તેનો ઉકેલ થયો હવે સાદુરૂપ આપો સાદુરૂપ આપોમાં પહેલું છે એક્સની બે ઘાત ઓછા પાંચ એક્સ ઓછા પાંચ વત્તા પચીસ મિત્રો અહીંયા બે વચ્ચે કશું નથી એટલે ગુણાકારનો સંબંધ છે એવું આપણે ગણી શકીએ તો સૌથી પહેલાં તો ગુણાકાર કરીએ એક્સનો વર્ગ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર પહેલું પદ આખો કાઉન્સ બીજું પદ આખો કાઉન્સ અને વધારાનું એમનું એમ પચીસ વધારાના છે એટલે એમના એમ
एक्स नो वर्ग गुणिया एक्स एक्स नी त्रण घात एक्स नो वर्ग गुणिया पांच एटले पांच एक्स नो ओछा पांच गुणिया एक्स ओछा पांच एक्स ओछा वत्ता ओछा पाचू पाचू पच्चीस वत्ता पच्चीस ओछा पच्चीस वत्ता पच्चीस कैंसल एक्स नो घन वत्ता पांच एक्स नो वर्ग ओछा पांच एक्स आ आपणो उकेल। बीजो दाखलो जोईए तो बीजो दाखलो आपणी पासे छे ए प्लस बी सी माइनस डी प्लस ए माइनस बी इंटू सी प्लस डी आ बे काउंस वच्चे कशुं नथी एटले गुणाकार समझवो। तो प्रथम पद आखो काउंस द्वितीय पद आखो काउंस वत्ता एज रीते अहीं प्रथम पद आखो काउंस द्वितीय पद आखो काउंस वत्ता आ बे आखा काउंस साथे गुणायेला छे बे गुणिया एसी टू एसी प्लस बे गुणिया बीडी टू बी डी ए गुणिया सी एसी माइनस ए गुणिया डी एडी प्लस बी गुणिया सी बी सी प्लस माइनस माइनस बी गुणिया डी बी डी प्लस ए गुणिया सी ए सी प्लस 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 ए गुणिया डी ए डी माइनस प्लस माइनस बी गुणिया सी बी सी माइनस प्लस माइनस बी गुणिया डी बी डी आ रीते प्लस टू ए सी प्लस टू बी डी। हवे जोईए एसी एसी केटली वार छे बे वार टू एसी माइनस एडी प्लस एडी माइनस एडी प्लस एडी कैंसल प्लस बीसी माइनस बीसी प्लस बीसी माइनस बीसी कैंसल माइनस बीडी माइनस बीडी माइनस टू बीडी माइनस टू बी डी प्लस टू ए सी प्लस टू बी डी माइनस बी डी प्लस बी डी कैंसल टू ए सी फोर ए सी केटला ए सी थया फोर ए सी। तो आ रीते आपणे तेनो उकेल लावी शकीए। समझ पड़ी विद्यार्थी मित्रों? एवी ज रीते द्विपदीनो त्रिपदी साथे गुणाकार पहेलू पद आखो काउंस वत्ता बीजू पद अहीं जे चिन्ह साथे छे आखो काउंस एक्स नो वर्ग ओछा एक्स वाय वत्ता वाय नो एक्स गुणिया एक्स नो वर्ग एक्स नी त्रण घात अहीं एक घात अने बे घात घातोनो सरवाळो अहीं एक्स गुणिया एक्स एक्स नो वर्ग अने वाय एमना एम वत्ता एक्स गुणिया वाय नो वर्ग एक्स वाय नो वत्ता एक्स नो वर्ग वाय एक्स वर्ग वाय वत्ता ओछा ओछा एक्स गुणिया वाय वायनो वर्ग वत्ता 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 वायनो वर्ग गुणिया वाय वायनी त्रण घात अहीं बे घात कशुं नथी एटले एक घात अहीं एक्सनो वर्ग वाय ओछा ने अहीं एक्सनो वर्ग वाय वत्ता कैंसल वत्ता एक्स वायनो वर्ग ओछा एक्स वायनो वर्ग कैंसल शुं बच्यू एक्सनो घन वत्ता वायनो घन। એવી જ રીતે એક પોઈન્ટ પાંચ એક્સ ઓછા ચાર વાય આ ગુણાકારમાં છે એટલે એક પોઈન્ટ પાંચ એક્સ કાઉન્સમાં એક પોઈન્ટ પાંચ એક્સ વત્તા ચાર વાય વત્તા ત્રણ ઓછા ચાર વાય કાઉન્સમાં એક પોઈન્ટ પાંચ એક્સ વત્તા ચાર વાય વત્તા ત્રણ ओछा चार पॉइंट पाँच एक्स वत्ता बार वाय। मित्रों पंदर गुणिया पंदर हवे पंदर पंदर के तो पंदर पंदर बसो
25 કેટલા થશે 225 એટલે કે 2.25 એક્સનો વર્ગ અહીંયા એક્સ છે અહીંયા પણ એક્સ છે એટલે એક્સનો વર્ગ 15 × 4 = 60 એટલે 6.0 એટલે 6xy 15 × 3 = 45 એટલે કે 4.5x −15 × 60 એટલે કે 6x × y = xy 4 × −16y² −4 × 4 = 12y −4.5x = 12y −12y = 12y કેન્સલ 6xy − 6xy કેન્સલ હવે અહીંયા 4.5x વત્તા ને અહીંયા 4.5x ઓછા એટલે એ પણ કેન્સલ શું બચ્યું 2.25x² −16y² આ આપણો ઉકેલ થયો મિત્રો બીજા જે દાખલા જે તમને અહીંથી મોકલવામાં આવે છે એ તમારે હોમવર્કમાં જાતે ગણવાના રહેશે